રાપર વિધાનસભા મત વિસ્તારમાં શાંતિપૂર્ણ અને નિષ્પક્ષ રીતે ચૂંટણી યોજાય તે માટે જનરલ ઓબ્ઝર્વર મોહિન્દર પાલ અરોરાએ સ્ટ્રોંગરૂમનું નિરીક્ષણ કર્યું હતું. ચૂંટણી કામગીરી સંદર્ભે હરિયાણા કોલેજ કોમ્પ્લેક્ષ ખાતે ઈવીએમ તેમજ વીવીપેટ મશીન રાખવાનું અદ્યતન સ્ટ્રોંગરૂમ ઊભું કરાયું છે ત્યારે આ બિલ્ડિંગનું જનરલ ઓબ્ઝર્વર દ્વારા નિરીક્ષણ કરાયું હતું. ઓબ્ઝર્વર અરોરાની સાથે રાપર વિધાનસભા બેઠકના રિટર્નિંગ ઓફિસર નવલદાન ગઢવી અને ભચાઉ મામલતદાર કેજી વાછાણી, રાપર મામલતદાર બીવી પંડ્યા, ડીપી રાઠોડ, નાયબ મામલતદાર એચબી વાઘેલા, મહેશ ઠક્કર, વીકે ચૌધરી, તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી ભાવિન પટેલ, બાંધકામ વિભાગના એચવી જાની સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. પ્રાંત અધિકારી નવલદાન ગઢવીએ જણાવ્યું હતું કે મતદાન મથકો પર મતદારો શાંતિપૂર્ણ રીતે મતદાન કરી શકે તે માટે તંત્ર દ્વારા તમામ પ્રકારની તૈયારીઓ કરી દેવાઈ છે. જિલ્લા કલેક્ટર રેમ્યા મોહન અને જિલ્લા વિકાસ અધિકારી સીજે પટેલના માર્ગદર્શન તળે વિધાનસભા ચૂંટણી દરમિયાન મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે અને કોઈપણ પ્રકારની કચાસ ન રહે તે માટે તંત્ર દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે. છ રાપર વિધાનસભા મતક્ષેત્રની ચૂંટણી 9 ડિસેમ્બરે થવા જઈ રહી છે. એની જે તૈયારીઓ કરવાની હોય એને આખરીઓ પપાઈ ચૂક્યો છે. રાપરની અંદર આઈટીઆઈ કોલેજની અંદર મોડર્ન સ્કૂલની અંદર રિસીવિંગ ડિસ્પેચિંગ સેન્ટરની વ્યવસ્થા કરવામાં આવેલી છે. એ જ બિલ્ડિંગની અંદર અત્યારે અમારો સ્ટ્રોંગરૂમ પણ છે. ઈવીએમના સીલિંગની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. આજ રોજ ઓનરેબલ ઓબ્ઝર્વર સાહેબ, જનરલ ઓબ્ઝર્વર સાહેબ રાપર વિધાનસભા મતક્ષેત્રએ પણ એ સ્ટ્રોંગરૂમ અને રિસીવિંગ ડિસ્પેચિંગ સેન્ટરની મુલાકાત લીધી. ત્યાં જે વ્યવસ્થાઓ કરવામાં આવી છે વ્યવસ્થાઓથી તેઓ અવગત થયા. સાથે સાથે આગામી 2 ડિસેમ્બર અને 3 ડિસેમ્બરના રોજ રાપર નગરપાલિકા ટાઉન હોલ ખાતે સમગ્ર ચૂંટણી સ્ટાફની 4 સેશનની અંદર, 2 સેશન્સ 2 તારીખે અને 2 સેશન્સ 3 તારીખે, એ રીતે 4 સેશન્સમાં જે તાલીમ આપવાની છે એના આયોજનથી પણ વાકેફ થયા. અમે એ જે ચૂંટણી સ્ટાફ છે એનું પોસ્ટલ બેલેટથી જે મતદાન કરાવવાના છીએ એ વ્યવસ્થાથી પણ તેઓ વાકેફ થયા. આ બાબતે અમે આપણા કન્ટેસ્ટિંગ કેન્ડિડેટ હરીફ ઉમેદવારોને પણ આ બાબતની અમે જાણ કરી છે અને એ રીતે ચૂંટણીની સમગ્ર પ્રક્રિયાને અમે આખરી ઓપ આપ્યો છે. તેઓ એનાથી સંતુષ્ટ થયા છે. સાથે સાથે એમણે જે કેટલાક સૂચનો વ્યક્ત કર્યા છે ચૂંટણી સારી રીતે અને ઉચિત રીતે થાય એ માટે એની અમલવારી કરવા અમે નોંધ લીધી છે.